नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू अमारी चैनल पर। आज आप धोरण 5 नु पर्यावरण पेपर है एना विषे जाणीशू। तमाम सॉल्यूशन हूँ तमने साथे साथे करावती जाइश, जेथी करीने तमारे जो साथे साथे नोट डाउन करतु जवुं होय तो तमे करता जाइ शको छो, बराबर छे। त्यामां पहेलो छे तमारो के 25 માર્ક્સના પેપરમાં પહેલો પ્રશ્ન એ છે કે વિકલ્પો, સાચો વિકલ્પ શોધીને લખો। તો એમાં એ ક્વેશ્ચન એ છે કે નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? હળદર, મરી, ધાણાજીરું કે રાય? ઓબ્વિયસલી મરી, મરીનો સ્વાદ થોડોક આપણને કેવો લાગે છે? તીખો લાગે છે। ત્યાર પછી છે, બીજું છે, કોઈ ખોરાકને મોંમાંથી જઠર લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો કોણ કરે છે? અન્નનળી કરે છે। ત્યાર પછી છે, ખોરાકને વલોવાનું કાર્ય શરીરમાં કયો અવયવ કરે છે? જીભ, દાંત, અન્નનળી કે શ્વાસનળી? ઓબ્વિયસલી જીભ, એ શું કરે છે? જીભ ખોરાકને ફેરવે છે। ત્યાર પછી છે, નીચેનામાંથી કઈ વસ્તુનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે? આંબલી, સફરજન, મરચું, રીંગણ? ઓબ્વિયસલી આંબલી જોઈએ એટલે આપણને શું થાય છે, મોઢામાં પાણી આવી જાય। નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? કંકોડા, દૂધી, રીંગણ કે કારેલા? ઓબ્વિયસલી આમાં શું આવે? કારેલા। ગળ્યો સ્વાદ જીભના કયા ભાગમાં પરખાય છે? તો આનો જે જવાબ છે તમારે મને શું કરવાનો છે, કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે? નાના આંતરડામાં, મોટા આંતરડામાં, અન્નનળીમાં કે શ્વાસનળીમાં? તો એ તમારે લખવાનું છે। ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? ઓબ્વિયસલી ગળ્યો હોય છે। શાક સ્વાદમાં મોળું છે તે શાકમાં શું નાખવાની જરૂર છે? મીઠું, તો એનાથી શું થઈ જાય, શાક થોડું વ્યવસ્થિત થઈ જાય। હળદરનો સ્વાદ કેવો હોય છે? ખાટો, મીઠો, તુરો કે ખાટો? ઓબ્વિયસલી એનો સ્વાદ કેવો હોય છે, હળદરનો તુરો હોય છે। ખોરાકનું સંપૂર્ણ પાચન શરીરના કયા અવયવમાં થાય છે? પાચન ક્યાં થાય? જઠરમાં થાય। નીચેનામાંથી કઈ વસ્તુને, સુગંધને ઓળખી શકાય છે? ખાંડ, ગોળ, મીઠું કે વરિયાળી? વરિયાળી, વરિયાળીને સુગંધ બહુ સરસ આવે એટલે એનાથી। કેરીનું અથાણું કેટલો સમય સારું રહે છે? 12 માસ સારું રહે છે। આપણે શું કરીએ, દર વર્ષે એક વખત અથાણું બનાવીએ, આખું વરસ આપણે ખાઈએ છીએ। નીચેનામાંથી કયું શાક જલ્દી બગડી જાય છે? તો બગડી કયું શાક જલ્દી જાય, તો એ તમારે શું કરવાનું છે, લખવાનું છે। નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી, શેનું? તો કે સફરજનનું। કેરી, ગાજર ને ગુંદાનું અથાણું આપણા ઘરમાં બનતું હોય છે। નીચેનામાંથી બ્રેડ 3-4 દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો શું થાય છે? સફેદ ફૂગ થઈ જાય એના ઉપર, ઓબ્વિયસલી। નીચેનામાંથી કયા અંગને ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો એ લખવાનું છે। તો આ રીતે તમને ટોટલ 20 થી ઘણા બધા વિકલ્પો આપેલા છે। જો આટલા વિકલ્પો તમે બધા કરી લેશો તો મને નથી લાગતું તમારે હવે કંઈ બાકી રહેશે, કારણ કે મોસ્ટલી બધા વિકલ્પો આપણે આમાં આ જે પ્રશ્ન બેંક છે એમાં કવર કરી લીધા છે, બરાબર? તો એ હતા 30 જેટલા આપણા વિકલ્પો। હવે પ્રશ્ન 2 છે, 6 માર્ક્સનો છે, આમાં શું છે, જોડકા જોડો। હવે જોડકા જોડોના 6 માર્ક્સ હશે, બરાબર? તો પહેલું છે, એકદમ સરળ છે, ખાદ્ય પદાર્થ અને એનો સ્વાદ કેવો હોય, આ તમે લખી શકો છો, કારણ કે આ વસ્તુ તમને પરીક્ષામાં પૂછા છે। જેમ કે પાકેલી કેરી, તો પાકેલી કેરીનો સ્વાદ કેવો હોય છે, ગળ્યો હોય છે, કેવો હોય છે, ગળ્યો। જેમ કે પાકેલી કેરી, તો એનો સ્વાદ કેવો, ગળ્યો। પછી પનીરનું શાક, તો પનીરનું શાકનો તો સ્વાદ કેવો હોય છે, તીખો। ત્યાર પછી સંતરા, સંતરા કેવા હોય છે, ખાટા। ત્યાર પછી કારેલા, તો કે કડવા। સોપારી, સોપારીનો કેવો હોય છે, તુરો સ્વાદ હોય છે। મરચા, મરચા કેવા હોય છે, તીખા હોય છે। તો આ હતો તમારો પ્રશ્ન, બરાબર છે? ત્યાર પછી જોઈએ તો, ત્યાર પછી જોઈએ નીચેનો, આ એક જોડકું થયું, હવે આપણે બીજું જોડકું લઈએ, એમાં પણ એમ જ છે, ખાદ્ય પદાર્થ છે અને સ્વાદ છે। જેમ કે આંબોળિયા, તો આંબોળિયાનો સ્વાદ કેવો હોય, તો કે ખાટો હોય છે। ત્યાર પછી છે મેથી, મેથીનો સ્વાદ કેવો હોય, કડવો હોય। લવિંગ, લવિંગનો સ્વાદ કેવો હોય છે, તીખો હોય। ગોળ કે મીઠું, ખારું હોય। પછી ગોળ, ગળ્યો હોય,
વરિયાળી કેવી હોય છે? તો કે મસાલેદાર હોય છે. ત્યાર પછી છે નીચેનો જોઈએ, પાચન અંગો અને એનું કામ. મોઢાનું કામ શું છે, આંતરડાનું કામ શું છે, અન્નનળીનું કામ, આ બધું તમે સારી રીતે જાણો છો. હમણાં આપણે વિકલ્પોમાં એ જોયું. તો આ તમારે શું કરવાનો છે, આખો લર્ન કરી લેવાનો છે. જોડકા આપણે અહીંયા ત્રણ આપેલા છે. ત્યાર પછી છે જોડકા જે આપ્યા છે એ વસ્તુ છે અને એ શેમાંથી બને, જેમ કે સોસ શેમાંથી બને? તો કે ટમેટામાંથી બને. સોસ શેમાંથી બને? ટમેટામાંથી. તો આપણે ટમેટા સાથે કરવું. વેફર શેમાંથી બને? બટેકામાંથી બને. પાપડ શેમાંથી બને? ઘઉં કે અડદમાંથી બનતા હોય છે. પછી વડી શેમાંથી બને? તો કે વડી ઘઉંમાંથી બને. પછી પાપડી, સારેવડા, પાપડી શેમાંથી બને? તો કે ચોળા. પછી ખાખરા શેમાંથી બને? ઘઉંમાંથી બનતા હોય છે. પાપડી છે એ ચોખાની હોય, જે પાપડી છે એ ચોખાની, બરાબર. હવે જોઈએ બીજું, કે એમાં એવું છે કે બટેકાનું શાક છે, બિસ્કિટ, આ બધી વસ્તુ આપી છે અને કેટલો ટાઈમ સુધી સારું રહે, એના વિશે તમારે લખવાનું છે. હવે જોઈએ અહીંયા તમને, હવે ત્રીજો જે છે એ બહુ એક્સાઇટમેન્ટવાળો અને બહુ સરસ છે અને આમાં માર્ક્સ સ્કોરિંગ છે. તમે જો વ્યવસ્થિત આનું પ્રિપરેશન કરો તો તમે સારા માર્ક્સ લઈ શકો. જેમ કે રિયો કુકીઝ. તો કુકીઝની અહીંયા શું આપેલું છે, એક પેપર બિસ્કિટનું રેપર છે, બરાબર. એમાં શું લખેલું છે પહેલાં આપણે એ જોઈ લઈએ. ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ છે, ક્યાં સુધી સારું રહેશે એની છે, વાપરવાની જે છેલ્લી તારીખ છે, એક્સપાયરી ડેટ આપણે જેને કહીએ એ આપેલી છે, એમઆરપી આપેલી છે એનું, અને એ બિસ્કિટ કુકીઝનું વજન કેટલું છે એ આપેલું છે, બરાબર છે. અને એના આધારે નીચે કેટલા, ચાર સવાલો પૂછેલા છે. એમાં પહેલો સવાલ છે બિસ્કિટના પેકેટનું વજન કેટલા ગ્રામ છે. તો કેટલું છે, તો આપણે ખાલી 46 ગ્રામ નથી લખવાનું. અહીંયા આપણે શું કરવાનું છે, આખા વાક્યમાં નીચેનો જવાબ લખવાનો છે કે બિસ્કિટના પેકેટનું વજન અંદાજે, સોરી, બિસ્કિટના પેકેટનું વજન 46 ગ્રામ છે. બિસ્કિટના પેકેટની કિંમત કેટલા રૂપિયા છે, તો બિસ્કિટના પેકેટની કિંમત 10 રૂપિયા છે. બિસ્કિટ બન્યાની તારીખ કઈ છે, તો કે બિસ્કિટ બન્યાની તારીખ 26/4/2022 છે. ત્યાર પછી છે નવી એક એડવર્ટાઇઝ છે, જુઓ નીચે. એમાં શું છે, તો કે એક દવાનું રેપર છે, જે આપણે દવાઓ મંગાવતા હોય ને એ દવાનું શું છે, રેપર છે. એના રેપરનો ફોટો આપેલો છે. તો કે એનું કોન્ટેન્ટ કેટલું છે, તો કે 100 ml છે, બરાબર. બેચ નંબર આપેલો છે, મેન્યુફેક્ચરિંગ ડેટ આપેલી છે, અને પૈસા કેટલા રૂપિયાની એ બોટલ, સોરી, એ દવા છે એ આપેલું છે, અને કેટલો ટાઈમ સુધી સારી રહેશે એ નીચે લખેલું છે, બરાબર. તો દવાના પેકિંગનો માસ અને વર્ષ કયું છે, તો માસને વર્ષ કયું છે, તો કે June 2022 છે. ત્યાર પછી છે કે દવા, બોટલની દવાનું વજન કેટલું છે, તો કે બોટલની દવાનું વજન 100 ml છે. દવાની કિંમત કેટલી છે, તો કે 82 રૂપિયા છે. અને કેટલા ટાઈમ સુધી સારી રહેશે, તો કે 6 મહિના સુધી સારી રહેશે. હવે જો આમાં શું, એ લોકો જુદા જુદા સ્વાદ છુપાયેલા છે ને એના વિશે તમારે શું કરવાનું છે, હાઇલાઇટ કરવાનું. જેમ કે તુરો, ત્યાર પછી ગળ્યો, ત્યાર પછી છે આમાંથી તમે શું કરી શકો છો, બનાવે. આ એક ઉકેલ કોયડા જેવું છે કે જેમાં તમે શું કરી શકો છો, વ્યવસ્થિત લખી શકો છો અને ખબર પડી શકે કે કયા કયા સ્વાદ છે આમાં છુપાયેલા છે, બરાબર. જેમ કે અહીંયા છે તીખો, એવી રીતે. પછી એવી રીતે શું કરવાના છે, આમાંથી તમારે ગોતવાના છે. ત્યાર પછી છે નીચે આપેલું છે કે અથાણા બનાવી શકાય એવા પદાર્થો, કયા કયા પદાર્થો છે કે જેના આપણે અથાણા બનાવી શકીએ. જેમ કે ગુંદા, ત્યાર પછી છે આપણે એક બોક્સ લઈ લઈએ, જેમ કે ગુંદા, ત્યાર પછી કેરી, પછી બીજું કયું કયું છે, કેરડા, ઓબ્વિયસલી કેરડાનું પણ અથાણું બનાવી શકીએ, પછી ગાજરનું બનાવી શકીએ, ત્યાર પછી ઘણા બધા, ચાર છે, કેરી, ગુંદા, ગાજર અને કેરડા. તો આ તમારે શું કરવાનું છે, લખવાનું છે, બરાબર. તો આ હતું તમારું પેપર. ત્યાર પછી નીચે પણ શું આપેલા છે, પ્રશ્નપત્રો. એમાં ખાલી જગ્યાઓ આપેલી છે, તો ખાલી જગ્યાઓમાં શું કરવાનું છે, કે એક દળી બીજ, દ્વિદળ બીજ, એ બધું શું કરવાનું છે, લખવાનું છે. તો આ જે છે એ ટોટલ તમને અહીંયા 25 ખાલી જગ્યાઓ આપેલી છે, તો એના આધારે તમારે લખવાનું છે. ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો. જો આ 4 માર્ક્સના હોય છે, તો
तो चार मार्क्स में पण तमने अहीं घणा बधा शुं आपेला छे एक्जाम्पल आपेला छे तो एना आधारे तमारे लखवानुं छे। तो आ हतुं तमारुं पर्यावरणनुं पेपर। तो आवा विडियो माटे अमारी चेनलने सब्सक्राइब करो अने व्यवस्थित एक्जामनी प्रिपरेशन करवा माटे शुभकामना।